ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય છે કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય પ્રશ્ન કાફી છે આપણને ઢંઢોળવા માટે ઢંઢોળાવું માનવ સ્વભાવ છે એ ઢંઢોળાય તો તેમાંથી કાવ્ય સર્જાય મહાભારતમાં કૃષ્ણે યુગબોધ મર્મ તારવી સ્પષ્ટ કર્યું કે માનવી અપૂર્ણ તો એને જળેલું સત્ય તો સાપેક્ષ જ હોવાનું અપૂર્ણ મનુષ્યને જે જ સત્ય જડે એ કદી પણ અંતિમ કે એબ્સોલ્યુટ ન હોઈ શકે તેથી આ પ્રશ્ન તો થયા જ કરવાનો કે આખરે ધર્મ એટલે શું એક જાણીતી વાત છે જેમાં ધર્મ માટેની શ્રદ્ધા છે એકવાર ઈસુ યહૂદીઓના લતામાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા પરંતુ જવાબમાં ઈસુએ તો તેમને ભલી દુઆ આપી એથી કોઈએ ઈસુને પૂછ્યું આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો તેમના પર ગુસ્સો કેમ નથી કરતા ઈસુએ કહ્યું મારી પાસે જે હોય તેમાંથી જ હું વાપરી શકું ને મારી પાસે ક્ષમાની મૂડી છે પૂછનારને સમજાઈ ગયું કે ઈસુનો ધર્મ પ્રેમની મૂડીથી છલોછલ છે એક બીજી જાણીતી વાત છે જેમાં ધર્મ માટેની અંધશ્રદ્ધા છે ગુરુ પોતાના શિષ્યો સાથે સત્સંગ પ્રાર્થના માટે બેસતા ત્યારે આશ્રમની બિલાડી ત્યાં આવતી અને ખલેલ પહોંચાડતી આથી સત્સંગ પ્રાર્થના હોય ત્યારે બિલાડીને બાંધી રાખવાનો ગુરુએ ઉદ્દેશ આપ્યો ગુરુના આદેશ પ્રમાણે થતું રહ્યું ગુરુના અવસાન બાદ પણ બિલાડીને બાંધી રાખવાનો શિરસ્તો અહીં ચાલુ રહ્યો તે બિલાડી મરી ગઈ તો ગુરુના આદેશને શ્રદ્ધાપૂર્વક પાળવાના ઉદ્દેશથી બીજી બિલાડી લાવવામાં આવતી અને પ્રાર્થના સમયે બાંધી દેવામાં આવતી સદીઓ વીત્યા પછી ગુરુજીના નિપુણ શિષ્યોએ ગ્રંથો લખ્યા અને તેમાં પ્રાર્થના સમયે બિલાડીને બાંધી રાખવાની ધાર્મિક સામ્થકતા સાબિત કરતી માન્યતાઓ વર્ણવવામાં આવી બંને જાણીતી વાતો ધર્મ એટલે શું જવાબ આપે છે આપણી સ્વભાવગત પાત્રતા કઈ વાતને પચાવવાની છે આપણે અંતઃ શુદ્ધિ તરફ પ્રયાણ કરવું છે કે બાહ્ય દેખાડા જ્ઞાનયોગ સાથે સ્વરૂપ ભક્તિયોગ સાથે સ્વભાવ અને કર્મયોગ સાથે સ્વધર્મને સાંકળવા મતીએ એ ધર્મ છે ભાષ્યકારો કહે છે કે તમારી યુવાનીનો સંબંધ સ્ફૂર્તિ સાથે છે કર્મ સ્ફૂર્તિનો સંબંધ દેહભાવ સાથે વિચાર સ્ફૂર્તિનો સંબંધ મનોભાવ સાથે અને વિવેક સ્ફૂર્તિનો સંબંધ આત્મભાવ સાથે મહાભારતના રચનારા વ્યાસમુનિએ મુનિએ ધર્મની કેટલી વ્યાખ્યા કરી છે સમજાવી છે અને છેવટે એમણે ઉમેર્યું છે ધારણાત ધર્મ જેનાથી પ્રજાનું ધારણ થાય છે એ ધર્મ છે ગુણવંશ આફ્રિકન આદિવાસીઓની મૂલ્ય પ્રથાને પ્રગટ કરતો એક અનોખો શબ્દ આપી આજના પ્રશ્નનો જવાબ આપે છે એ શબ્દ છે ઉબૂનતું અર્થ એટલો જ કે હું છું કારણ કે તું છે તું છે કારણ કે આપણે છીએ પરસ્પરનું સૌહાર્દપૂર્ણ જીવન એ જ ધર્મ છે તિબેટીયન ગુરુ દલાઈ લામાને ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની ભેદ રાખા પૂછી ત્યારે દલાઈ લામાએ કહ્યું ધર્મ એ શ્રદ્ધા સાથેનું વિજ્ઞાન છે તો વિજ્ઞાન એ શ્રદ્ધાની શોધમાં ધર્મ છે એક જિજ્ઞાસુ શિષ્યે પૂછ્યું ધર્મ એટલે શું ગુરુ બોલ્યા એ સમજાવવા માટે મને ચાલીસ વર્ષ જોઈએ પણ જલ્દી સમજવું હોય તો સામે બીજા ગુરુ છે જિજ્ઞાસુ શિષ્યે બીજા ગુરુનું દ્વાર ખટખટાવ્યું અને પૂછ્યું ધર્મ એટલે શું તરત જવાબ મળ્યો ધર્મ એટલે સૌનું કલ્યાણ શિષ્ય ફરી પૂછ્યું પણ ગુરુજી સૌનું કલ્યાણ એટલે શું ગુરુ બોલ્યા બેટા એ સમજાવતા તો મને ચાલીસ વર્ષ લાગે આપણી હાલત

किसका सहारा